नर्मदा केवड़ियाना एकता नगर में बनेल स्टेच्यू ऑफ यूनिटी आकर्षण केन्द्र बनी चूक्यू है। दिवाड़ी हो कि अन्य बीजा तहेवारों लोग प्रवास माटे पहली पसंदगी स्टेच्यू ऑफ यूनिटी पर उतारी रहा है। केवड़ियाना एकता नगर में बनावामां आवेली विश्वनी सौथी ऊंची सरदार पटेल की प्रतिमा स्टेच्यू ऑफ यूनिटी ने निहाळवा माटे देश और विदेश में प्रवासीओ उमटी रहा है। स्टेच्यू ऑफ यूनिटी ने निहाळवा माटे छेल्ला 5 वर्ष दरमियान 1,53,00,000 प्रवासीओए मुलाकात लीधी छे। नर्मदा जिल्ला अने स्टेच्यू ऑफ यूनिटी में आवेल प्रवासीओनी संख्या अंगे बात करिए तो जान्युआरी थी ऑक्टोबर 2023 सुधी में सौथी वधु 31,92,000 प्रवासीओए मुलाकात लीधी हती, ज्यारे वर्ष 2018 में 4,53,00,000, 2019 में 27,45,00,000, 2020 में 12,81,00,000, 2021 में 34,29,00,000 અને વર્ષ 2022 માં 41,32,00,000 લોકોએ મુલાકાત લીધી હતી। અહીંની સ્વચ્છતા, અહીંની ડિસિપ્લિન, અહીંની જે સિસ્ટમેટિક પેલું રિઝર્વેશનની જે સિસ્ટમ છે, ઓનલાઈન સિસ્ટમ છે, અને દર પણ ઇટ ઇઝ અફોર્ડેબલ ટુ એવરીબડી, એ બહુ બહુ જ સરસ બધી વ્યવસ્થા કરેલી છે અહીંયા। જ્યારે આપણે 132 મીટર્સ પર, ત્યારે પાછળ આપણો સરદાર સરોવર ડેમ દેખાય છે, એના પાછળ બેકવોટર્સ દેખાય છે, અને આપણી નર્મદા નદીનું ભવ્ય પાત્ર પણ દેખાય છે। બહુ ફેન્ટાસ્ટિક લાગે છે ઉપરથી। 2018માં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થયું હતું અને ત્યારથી અત્યાર સુધીમાં ખાસ કરીને દિવાળી વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ રહ્યું છે। વાત કરીએ તો અત્યાર સુધીમાં લગભગ 1.5 કરોડથી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે, પરંતુ 2023માં સૌથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે। હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે ત્યારે પ્રવાસીઓનું હોટ ફેવરિટ સ્થળ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી બની રહ્યું છે। જય જોશી, દૂરદર્શન સમાચાર, નર્મદા।